બ્રાહ્મણે શંકર ભગવાનની આરાધના કરી શંકર ભગવાન પ્રસન્ન થઈ અને ત્રણ નાળિયેર આલ્યા અને વરદાન હે બ્રાહ્મણ આ નારિયેળ લઈ જાય અને ફોડતી વખતે તું જે બોલીશ એ વસ્તુ પ્રગટ થશે પેલો તો નાળિયેળીને ઘેર અને પહેલું નાનીયું કંઈક ગાડી બંગલા તો સરસ ગાડીનો બંગલો મળી ગયો બીજું નારી કંઈક નોકરી ધંધા તો સરસ બિઝનેસ મળી ગયો ત્રીજું નાળિયે કંઈક બૈરી છોકરા અને બૈરી છોકરા આવી ગયા ભાગી ગયેલા આવી ગયા એ ત્રણ મિનિટમાં તો પેલા બ્રાહ્મણનું તકદીર પટી ગયું હવે બ્રાહ્મણની બરાબર સામે વાઘરીનું ઝૂંપડું તો વાઘરાના બધો ખેલ જોયો વાઘણ ને પેલો વાઘર કહું પેલો બામઠો ત્રણ નારીઓ ફોરી ચાનો ચા ચરી ગયો કે તું આખો દારો નવરો બે તું મારા લઈને મચ્છી પણ નારીઓ લઈ આપણે પોરીને બામટા કરતા હારું માગી લઈએ કે વાઘર કર્યા બાદ દે ની આપણે નારીઓ નહીં લેવા આપણે દાતણ હારા પેકે તો લઈ આ કે વાઘરો કંટાળો કે બૈરા જોડે શું બબાલ એ મારા લઈને બે ગયો છ મહિના એની પર પ્રસન્ન થયા સેમ નાળિયો રા્યા ને સેમ વરદાન આપ્યું પેલું તમે જબમ પોટલું વાળીને આવ્યો ઘેર કે મગ ભગવાને મને નારીઓ રા કે વાઘા ને પહેલું પેલું નારિયર મું ફોરું પેલો કે મારા કરીને મું મરીજો તું છે આનું પહેલું ફોરો પેલું તો મું જ ફોરું પેલું કે પહેલું મું ફોરો મારે ઝગડયા ઝગડ્યા એમાં કઈ વાઘ્રા નાથમાં નારિયેળ ગુસ્સામ બોલી ખેંચા ખેંચ કરતી હતી વાઘર નાથમાં નારિયર ગુસ્સામ બોલી કે લે લોળા બેંચો નારિયેળ ફૂટી ગયું આખા ઘરમાં લોહળે લોડા થઈ ગયો કબાટ ઉપર ને ખાટલા ઉપર ખુરશી ઉપર ને અભરાયું પણ આખું ઘર લોડાથી ભરી ગયું વાઘર કે ભોસરી ની આવું કરી મેલ્યું કે કોઈ મને પૂછે એનો ધંધો તો દાતાની જગ્યા બધા ડોફા બતાવું કે કર બધા લોરા કાઢી મેલ તેણે બીજું પૂરી બધા લોરા જતા રે એમાં એનો ગયો બધા લોરા જતા રે એવું કીધું એમાં એનો ગયો વાકર ક્યારે ભોંસરીને આમાં તો મારો જતો રહ્યો વાઘર ને ત્રીજું પુરીને તારો પાસો લઈ લે નું તો હે તે પકડો બેની બસમાં કપાડવાનું પેલા એ ત્રીજું પોની કીધું કે મને મારો મળી જાય પેછો એનો વાહીને ચોંટી ગયો પછી વાઘરો બહુ બગડી કે બોસરી નહીં મેં તને પહેલાં કીધેલું કાપડ ત્રણ નારિયેળ નહીં પૂરવા આ ત્રણ નારિયેળ પૂરીને સુઈ લીધું મારો આજ ના ગયો એ ગાંઇજન દુકાન હતી એ નીચે હતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પછી રિનોવેશન ચાલતું હશે થોડો વખત માટે મહિનો બે મહિના માટે દુકાન ઉપર લઈ ગયો નીચે બાર બોલ મારી દીધું કે નીચેના વાળ કાપવાની દુકાન ઉપર છે એક સરદા જે બોર્ડ જો કે બેંચ્યું છે તો બહુ જ નીચે કા બોલ કાઢી કે દુકાને તો મેં કાઢવા ગયા હતા હું તો ગયા જૈન કે નીચે કા બાલ કાઢો ક્યાં નીચેના બાલ કાઢો तो हम नहीं काटते ब्यां चो तो बॉर्ड मारा है नीचे के बाल काटने की जगह दुकान ऊपर है अभी तो ना क्यों बोलता है काटना पड़ेगा पाथलूम खोलू ऊपर ही क्यों क्यों कहो देने आयोजन के ककड़ाट करे बल्ला होता मुडी ना क्यों नीचे बिता झाटा का ना गया सदा तो घेर गयो खुश थी क्यों नहीं बहरीन जी क्या ब्याह वो गांव में एक दुकान है वो नीचे का बाल काट काट देते हैं के देख मैं कटवा के आया के कितना रुपया देते पच्चीस रुपया दिया तो पहले क्या मैं कल जाऊंगी कहा जाना सब खराब करवा के आना सावानी बहरी गई तो कहे नीचे का बाल काटने के हम नहीं काटते क्यों नहीं काटते मेरे हस्बैंड के तो कल काट दिए वो सरदार आया था वो मेरे हस्बैंड है उसका काटे मेरे क्यों नहीं देखा चस हो जाओ तो आपके भी काट देते हैं चलिए काप इन का पिन कह रहा है सदा जी जो कहा बढ़िया काटे हैं क्या कितना पैसा दिया तो कहे पचहत्तर रुपया दिया देखिए भाणस पचहत्तर मेरा पच्चीस लिया तेरा पचहत्तर क्यों लिया कचिल जाके पूछते हैं तो आइन प्लान कह के भाड़स छुतिया बनाता है इस मेरा पच्चीस लिया और मेरी वाइफ का थोड़ा पचहत्तर क्यों लिया <coughs> गाय जो गायर एक आपके तो जब बाल काटते थे ना तो पकड़ने के लिए डंडा था इसमें हमको डालना पड़ा तो डंडा का पचास रुपया एक्स्ट्रा एक लेता है ને ગવર્મેન્ટમાં એક મોટી પોસ્ટ માટેનો ઇન્ટરવ્યુ હતા લાઈન બંધ બધા બાર ઊભા હતા પેલો સાહેબ નેક્સ્ટ 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 કરે અમે એક વાર કીધું નેક્સ્ટ તો એક સરદારનો નંબર લાગ્યો સાહેબ કે બે છો આને ના લેવાય આ તો આતંકવાદ ફેલાય દે આપણી કંપનીમાં એક વાર નાપાસ કઈ રીતે કરવો બસ કીધું સદાજી વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ બહુ ટાઈમ નથી એટલે અમે તમને ત્રણ પિક્ચર બતાવીશું ત્રણેય પિક્ચર જોઈને તમારે સાચો જવાબ આપવાનો તમારે ત્રણ ત્રણ સવાલ સાચા પડશે તો હું તમને પાસ કરીશ નહીં તો તમે ફેલ સદા કે વાંધો નહીં પેલા સાયકલનું પિક્ચર બતાવ્યું વોટ ઇઝ ઇઝ સરદાર સાયકલનું પિક્ચર જોયું ને કે સાયકલ કે નો યુ આર રોંગ ધીસ ઇઝ બાય સાયકલ હા તમને જોબ ખોટો કહેવાય સદા સમજી ગયો કે બે માઇનસ ખેંચે છે બીજું પિક્ચર બતાવું કાર વોટ ઇઝ રિસ્ટ કે કાર મોટર કાર તમારે જવાબ પરફેક્ટ ના કહેવાય તમે ખાલી કાર બોલ્યા છે મોટર કાર ઓકે ત્રીજું પિક્ચર બતાવું પ્લેન વોટ ઇઝ રિસ્ટ કે પ્લેન એરોપ્લેન તણે ત્રણે સવાલ ખોટતા તમે જાઓ બાર સદાની ખોપડી ફરી બે જાણી જાણી ફેલ કર્યો કે હું ફેલ જઉં છું બાર પણ સાહેબ હું તમને એક સવાલ પૂછું તમે સાચો પરફેક્ટ જવાબ આપશો સાહેબ કે આપીશ કે સદારે કાગળ લીધો ને ભોસડો જીત્યો કાગળ ઉપર કાગળ ઉપર ભોસડો જીત રહ્યો સાહેબ ને પૂછ્યું કે આ સાહેબ આ શું છે સાહેબ કે ભોસડો સદા કે કહો તો ઉતારી માનો ભોસડો અમદાવાદથી એક છોકરો છોકરી પહેલી ટ્રેન થઈ ને ફર્સ્ટ પેસેન્જર ટ્રેન ફ્રોમ અમદાવાદ ટુ બોમ્બે દેટ વોઝ ગુજરાત મેલ રાત્રે દસ વાગે ઉપડે ને સવારે સાત વાગે બોમ્બે પહોંચાડે પહેલી જ ટ્રેનો પાટા નવા ટ્રેન નવી બધું અપ ટુ ડેટ પેટી પેક તો ઘણા તો બોમ્બે કામ નહોતું પણ જસ્ટ ફોર રાઈડ જસ્ટ ફોર સેફ ઓફ ફન ટ્રેનમાં બે ગયેલા એક છોકરો છોકરી બેઠેલા એક છોકરો છોકરી વાતો ચિતો કરી પહેલા પેલો છોકરો બે છોકરીને કહે આપણે મજા કરવી છે તે કે કરીએ પણ કે હું તો પ્રોફેશનલ છું તો એક વાર ચોદાવારના સો રૂપિયા લઈશ પેલો કે નો પ્રોબ્લેમ કે આપણે મજા માટે પૈસાની ક્યાં ચિંતા કરે તો તે લોકોએ ચોથકામ શરૂ કર્યું અને બોમ્બે ઉતર્યા ત્યારે પેલી છોકરી કે લાવો છસો રૂપિયા પેલો કે છે ને બેંચો છસો ત્રણ વાર ચોધ્યું ત્રણસો જ આપું છસો છે ને માગે પે કે ના તમે છ વાર ચોધ્યું પેલો કે ના તમે ત્રણ વાર ચોધ્યું પેલી કે ના તમે છ વાર ચોધ્યું પેલો છોકરો કે ત્રણ વાર ચોધ્યું ઝઘડ્યા હારા કેસ થઈ ગયો પોલીસ કેસ થઈ ગયો કોર્ટમાં મેટર ગઈ જજે પેલી છોકરીની બીજું શું વાત છે કે સાહેબ એને છ વાર શોધ્યું છે છ વાર ના પૈસા નથી સો એક વાર ના સો નક્કી કર્યા હતા તો છ વાર તો છસો લેવાના હોય તો મને ત્રણસો શા માટે લઉં છોકરાને જજે વાત છે કે સાહેબ વાત સાચી છે એક વાર ના સો રૂપિયા નક્કી કરેલા એ રીતે ખોટી નથી પણ મેં ત્રણ વાર શોધ્યું છે હું ત્રણ વારના પૈસા જે લેતી નથી જજે હલો બેન્ચો તમે ખબર કીધું પડે છોકરા છોકરાનો વકીલ હતો ને હોશિયાર હતો છોકરાનો વકીલ કે કે સાહેબ મારો એ ત્રણ વાર ચોધ્યો છે ત્રણ જ વારના પૈસા આપશે પણ છોકરી છ વારના પૈસા માગે છે એનું કારણ બીજું છે છોકરીને મજા છ વાર નહીં મળી છે કારણ કે ટ્રેન નવી હતી પાટા નવા એના સ્લીપર્સ નવા એના જમ્પર્સ નવા એટલે ટ્રેનના બી એટલા જર્ક્સ આવતા હતા જ્યારે મારો અસીલ એને ચોધતો હતો ત્યારે એના જેટલા જર્ગ આવતા હતા એટલા ટ્રેનના જર્ગ હતા એટલે એને મજા જે મળી છે ડબલ મજા મળી છે એટલે ડબલ પૈસા માગે છે પણ આમાં વાંક મારા વસીલનો નથી એને તો ત્રણ વાર શોધે છે ત્રણસો આપે વાંક જે કંઈ ગણું એ રેલવેનો કહેવાય એમાં મારો અસીલ કશું ના કરે તો જજ કે આ કેસના બેન્ચો જ કાઢો અહીંથી છોકરીને કહેજો ત્રણસો આપે છે છોકરો લઈ લે અને ત્રણસો રેલવેનો હું તને ક્લેમ ઓર્ડર બનાવી આપું છું વેસ્ટર્ન રેલવેના ઓફિસમાં જઈને લઈ આવે તો પેલી તો ટ્રેન ત્રણસો રૂપિયાનો ક્લેમ મોડલ લઈને વેસ્ટર્ન રેલવે ઓફિસ માં કઈ વેસ્ટર્ન રેલવે મેં મેનેજર કે બે ચોથ ગામ છોધે ને ત્રણસો આપણે હાલ જજનો હુકમ છે એટલે આને આપી દો બેન ચોથ પણ રાતોરાત બધી ટ્રેનમાં બોર્ડ મારી દો કે ચાલુ ગાડીએ ચડવું નહીં તાર થી બધી ટ્રેનમાં બોર્ડ હજી ઉધી છે બાકી નાના છોકરાને ખબર પડે ચાલુ ટ્રેન માં ના ચડે પડી જવાય વાગી જાય બોલો હા પાટિયા જૂના છે બે બહેનો હતી સિસ્ટર હતી જોડકા બહેનો અહીંથી બધું સરખું નો ફિક્સ ભાવ પચીસ રૂપિયા ને બીજી કોઈ પચાસ ઠોક્યા પંચોતેર લેવાનું હોય લઈ આવે તો એક બેન બીજીને કે સાલ આપણે બંને બધું સરખું છે તારા મને બધા પચીસ ચાલે છે તૂકી તો વધારે પૈસા ઠોક્યા આવે છે પેલી કે આમાં એક આમાં છે ને એક ડર્ટી ટ્રીક છે તો કે શું એ ગ્રાહક આપણી ઉપર ચડે ને પેલા ભોસમાં લવિંગીઓ ટેટો ભરાઈ દેવાનો આવડો નાનો લાલ ટેટો આવે છે એ ભરાઈ દેવાનો ગ્રાહક ચડે ને એની ગરમીથી ફૂટે એટલે પટાક અવાજ આવે એટલે પેલો પૂછે ક્યાં વા આપણે કહેવાનું સીલ તૂટા કે જેવો ગ્રાહક કોઈ પચાસ કોઈ પંચોતેર હે કોઈ અવા મને તો એક સરદારે દોઢસો આપેલા એટલે કે કાલથી હું કરું તો કર ને કે તું બે પૈસા કમાયા મને ક્યાં વાંધો છે તો એ બજારમાં લવિંગી લેવા ગઈ હવે દિવાળીનો ટાઈમ હતો ને લવિંગ્યા શોર્ટેજ બે પેલી પાંચસો પંચો આવડો મોટો ટેટો આવે છે ને એ જાય એના એમ તો મોટો બતા વધારે પૈસા મળે બરાબર ટેટોડી એક સરદારનો ઉપર તો બરાબર નહીં ધમધમાઈ તમ અવાજ આવ્યો સરદાર આખો ઉપર હલી ગયો તો સરદાર ઉપર પડે પડે પૂછે કે ભાણ કે ક્યાં હુઆ એ રાણ કે સીલ તૂટા આપકો ડેડ સો જ્યાદા પડેગા સરદાર કે ડેડ કે ભાણ તો મેં ડેઢ હજાર દૂગા પેલા એ બતા હે 叫白。<noise>